जन्नाद्यस्य यतोऽन्वयादि तरत चार्थेष्वभिज्ञस्वरात् तेने ब्रह्मरुदायादि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्री महाप्रभु जी ना दृष्टिकोण में विवेक धैर्य अने आश्रय जीवन में कई रीते संकळायेला छे के सफल जीवन माटे के जीवन ने जीती जवा माटे ये विवेक धैर्याश्रय केटला बधा उपयोगी छे ते आपणे जोई रह्या छे। अगाऊ आपणे महापुजीना दृष्टिकोण थी जीवन अने विवेक एनो सत्संग कर्यो, आजे विवेक पछी धैर्यनी ओळख श्री महापुजीना दृष्टिकोण थी आपणे जोईशुं। महाप्रभुजी विवेक समझाव्यो पछी महाप्रभुजी आज्ञा करे छे कि विवेकोयम समाख्यातो धैर्यम तो विनिरूप्यते, अर्थात के विवेकनु स्वरूप ए मैं कहूँ अने हवे धैर्यनु निरूपण हूँ करूँ छू। श्री महाप्रभुजीए आ ग्रंथना नाम में जे क्रम बताव्यो तेमा पहला जीव प्रयत्न थी विवेक प्राप्त करवो पड़े, जीवन में विवेक आवे तो पछी धैर्य आवे, अने विवेक अने धैर्य बन्ने आवे त्यारे प्रभु कृपा थी आश्रय प्राप्त थाय छे। आगळ आपणे अंतकरणनो विचार कर्यो हतो, आ पैकी जे बुद्धि छे अंतकरणनुं एक तत्व बुद्धि, ए बुद्धिनी शुद्धि महाप्रभुजीए शीखवेला विवेकथी आवे छे। मननी शुद्धि ए धैर्यथी आवशे, अने जो आश्रय करीशुं तो चित्त अने अहंकारनी शुद्धि थई जशे। एटले जीवनमां मन बुद्धि चित्त अहंकारनी शुद्धि से महाप्रभुजी समझावे छे जीवनने सफल करवा। तो आजे आपणे जे बुद्धिनी शुद्धिनो विवेक अगाउ जोयो, हवे धैर्यथी मननी शुद्धिने जोईशुं, अने पछी आश्रयथी चित्त अने अहंकारनी शुद्धिनो विचार करीशुं। आम मात्र विवेक के विवेक धैर्यनी जोड़ी अने विवेक धैर्य आश्रयनी त्रिपुटी ए जीव माटे खूब ज आवश्यक छे। अघरू काम ज विवेक प्राप्त करवानुं छे। श्रीमद भागवत में पद्मपुराण में महात्म छे अने त्या नैमिषारण्य में सौनक ऋषिओ बिराजे छे, यज्ञ करी रह्या छे, त्या सूतजी पधारे छे। सौनक ऋषि सूतजी ने सात प्रश्न पूछे छे, एमां बीजो प्रश्न एज पूछ्यो कि भक्ति ज्ञान अने वैराग्य थी प्राप्त थतो विवेक वधे कई रीते। आ समय में भक्ति ज्ञान अने वैराग्य एज प्राप्त करवा के आचरवा अघरा छे, तो तेनाथी प्राप्त थतो विवेक मेळवो केटलो बधो अघरो, अने मळेल विवेक एने जाळवीने वधारवो ये तो तेनाथी पण
અઘરું થાય, આમ અઘરું હોવા છતાં પણ આગળ બતાવ્યા પ્રમાણે વિવેક તો પ્રાપ્ત કરવો જ પડશે, કારણ કે વિવેક બુદ્ધિને શુદ્ધ કરશે અને તેથી મનની શુદ્ધિ કરનાર ધૈર્ય ઉત્પન્ન થશે। વિવેક એ બૌદ્ધિક છે, ધૈર્ય એ માનસિક છે અને આ બંનેની જોડી અતિશય આવશ્યક છે। આપણું મન લાગણીઓ સાથે સંકળાયેલું છે, આપણે બુદ્ધિજીવી છીએ છતાં ઘણું કરીને આપણા જીવનમાં લાગણીનું મહત્વ વિશેષ હોય છે। કવિ સુરેશ દલાલે પણ કહ્યું છે કે લાગણી મારી ગતિમતી છે, લાગણી મારો દેશ, બુદ્ધિને તો હું કહું છું કે તું તો ચૂપ જ બેસ। મન લાગણીઓને અનુભવવાનું કાર્ય કરે છે, મન સંવેગ અને આવેગનો પણ અનુભવ કરે છે। આમ તો જે લાગણીઓ છે એનું જે ઉત્તેજિત સ્વરૂપ છે એને જ સંવેગ કહેવામાં આવે, અને મન દ્વારા અનુભવાતી લાગણીઓ સુખની પણ હોય દુઃખની પણ હોય, જ્યારે આવેગો એ ઇન્દ્રિયજન્ય હોય છે। સુખ દુઃખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે। રજનીશજી આ માટે એક સુંદર ઉદાહરણ આપ્યું હતું કે એક ગામમાં એક ધર્મશાળા છે, ત્યાં જુદા જુદા સ્થળેથી આવેલા ત્રણ વ્યક્તિઓ અજાણ ભેગા થાય છે અને રાત્રિ મુકામ કરી બીજે દિવસે એ ત્રણેય વ્યક્તિ પોતાના કામ માટે નીકળે છે। એમાં એક જુવાન છે, એક પ્રૌઢ છે અને એક વૃદ્ધ છે, પણ ત્રણેય નક્કી કર્યું કે ભાઈ આખા દિવસમાં આપણે સાંજે ફરી મળીશું। ત્યારે દિવસ દરમિયાન જે કંઈ અનુભવ થયો તે અનુભવનું વર્ણન આપણે કરીશું। બધા છૂટા પડ્યા, સૌ સૌના કામ પતાવીને સાંજે ધર્મશાળામાં એકત્રિત થયા। એટલે પેલા યુવાનને પૂછવામાં આવ્યું કે ભાઈ તારો જે કંઈ આજના દિવસનો તને જે કંઈ પ્રાપ્ત થયું હોય કે તું અમને કહે, તારો અનુભવ અમને કંઈ કહે। ત્યારે આ યુવાને કીધું, મને ખૂબ મજા આવી, ખૂબ સુખ મળ્યું, ખૂબ આનંદ મળ્યો, પણ શું આનંદ મળ્યો, શું મજા આવી, શું સુખ થયું। તો યુવાને કીધું કે હું બહાર નીકળ્યો અને રસ્તામાં મને દેવયોગે આ ગામની સારામાં સારી કન્યા મળી ગઈ, અમારી મિત્રાચારી થઈ, અમે સાથે ફર્યા, ખાધું પીધું, મજા કરી, શું ખાવ્યું, આનંદની પ્રાપ્તિ થઈ। ત્યાર પછી પેલા પ્રૌઢને પૂછ્યું કે ભાઈ તમારો અનુભવ, તો પ્રૌઢે પણ કહ્યું કે મને પણ મજા આવી, સુખ મળ્યું, આનંદ થયો, પણ કઈ રીતે થયો। ત્યારે પ્રૌઢે કહ્યું કે ભાઈ આ ગામમાં કંઈક રાજાએ નિયમ બનાવ્યો છે કે જે પહેલી વ્યક્તિ ગામની બહાર આવે તેને રાજા એની પાસે બોલાવીને એની આગતા સ્વાગતા કરે, એટલે આજે હું પણ દેવયોગે પહેલો જ હતો જેણે ગામની અંદર પ્રવેશ કર્યો, રાજાના સૈનિકો મને પકડી ગયા, રાજાના દરબારમાં લઈ ગયા, રાજાએ તો મારી ખૂબ જ આગતા સ્વાગતા કરી, એની પાસે સિંહાસન ઉપર બેસાડ્યો, સરસ મજાના વસ્ત્રો આપ્યા, અલંકારો ભેટ કર્યા, ખૂબ સુંદર ખવડાવ્યું, એવું સુંદર ખવડાવ્યું છે, કેવા વ્યંજનો અત્યાર સુધી મેં મારી જિંદગીમાં ખાધા નથી, કેવા અલંકારો મેં જોયા નથી, ખરેખર મને તો ખૂબ મજા આવી, ખૂબ સુખ થયો, મને ખૂબ આનંદ થયો। છેલ્લે પેલા ગરડા કાકા વૃદ્ધ કાકા રહ્યા હતા, એટલે પેલા યુવાને અને પ્રૌઢે પૂછ્યું કે પણ કાકા તમને શું થયું, તમારો અનુભવ કહો। ત્યારે કાકાએ ધીમે ધીમે કહ્યું કે ભાઈ મને પણ ખૂબ મજા આવી, મને પણ ખૂબ સુખ મળ્યું, મને પણ ખૂબ આનંદ થયો, પણ કાકા કઈ રીતે, 7 દિવસથી મને મળ ઉતરતો નહોતો, આજે 7 દિવસ પછી મને મળ ઉતર્યો, ખરેખર મને ખૂબ મજા આવી, મને ખૂબ સુખ થયું, મને ખૂબ આનંદ થયો। આમ આ મજા સુખ અને આનંદ એની વ્યાખ્યા આ ત્રણેય ત્રણ વ્યક્તિઓ માટે અલગ અલગ છે। આમ તો મજા આનંદ સુખ એક જ અર્થ જેવા લાગતા શબ્દો, પણ એમાં શાસ્ત્રો તાત્વિક ભેદ બતાવે છે, તે ત્રણ એક સમાન નથી। મજાને અંગ્રેજીમાં પ્લેઝર કહ્યો, સુખને હેપીનેસ કહ્યો અને આનંદને બ્લીઝ કહ્યો।
મજા ઇન્દ્રિયો સાથે સંકળાયેલી છે. દાખલા તરીકે અભયસિંહભાઈ રાઠોડ લોક ગાયક એ ગાતા હોય, મેઘ બની થણગાટ કરે મારું મન, મોર બની થણગાટ કરે, તો આમ મેઘાણીજીની કૃતિ અભયસિંહભાઈ ગાતા હોય, આપણી કર્ણેન્દ્રિયથી આપણને સાંભળીને મજા આવે. પણ ગીત પૂરું થયું એટલે મજા જતી રહી. ખૂબ જ વખણાયેલી જ્યુરાસિક પાર્ક સ્ટીવન સ્પીલબર્ગની જોયું, આંખની ઇન્દ્રિયને મજા આવી, ફિલ્મ પૂરી થઈ, મજા જતી રહી. અને મજા શબ્દ પણ મજાનો છે. આ મજા શબ્દને ઉલટાવીએ તો જામ શબ્દ મળે. જામ એટલે દારૂની પ્યાલી. પીનારા પીતા હશે ત્યારે ચોક્કસ મજા તો આવતી હશે, પણ પછી જામની જ્યારે અસર ઉતરે ત્યારે મજા જતી રહે. હતા ત્યાંના ત્યાં થઈ જઈએ. શરૂમાં મજા કરાવતી આ બધી જ વસ્તુઓ કોકવાર લાંબા ગાળે કે સંયમથી ન માણીએ તો દુઃખ દેનારી પણ બની જાય છે, અને આ મજા ક્વચિત સજા પણ કરાવી દે છે. દાખલા તરીકે ભોજન સરસ હતું, ખૂબ ખાધું, રસનાને મજા આવી, પછી પેટમાં ગડબડ ચાલુ, મજાની સજા ચાલુ થઈ ગઈ. ધૂમ્રપાનની મજા આવી, પણ લાંબે ગાળે ફેફસા બગડ્યા, મજાની સજા મળી. આ મજા એ લાંબી ટકતી નથી. હવે જે સુખની લાગણી છે, એ સુખની લાગણી આપણે પહેલાં જોયું મજા, તો એ ઇન્દ્રિય સાથે સંકળાયેલી છે. હવે સુખ, તો સુખની જે લાગણી છે એ સુખની લાગણી મન સાથે સંકળાયેલી છે. મજા કરતાં એ થોડીક વધારે અનુભૂતિ કરાવે છે. આપણે કહીએ છીએ કે મનથી જ સુખ અને મનથી જ દુઃખ, ઉપવાસ કરવાનો છે. એક વ્યક્તિ પાણી પીધા વગર ઉપવાસ કરશે તો એના મનને સુખ જ લાગશે, જ્યારે બીજી વ્યક્તિને એ ઉપવાસ પાણી વગર કરવાનો આવશે તો એને દુઃખદાયી લાગશે. આમ એ સુખ દુઃખની જે અનુભૂતિ છે, જે લાગણી છે, એ મન સાથે સંકળાયેલી છે. અને ત્રીજી રહ્યું આનંદ, જેને આપણે બ્લીઝ કહ્યું, તો જે બ્લીઝ છે, આનંદ છે, એ આપણા આત્મા સાથે જોડાયેલો છે, અને લગભગ તો એ ચિરકાલીન છે, લાંબા સમય સુધી ટકે છે. કારણ કે આનંદ એ તો સચ્ચિદાનંદ ભગવાનનું એક સ્વરૂપ છે, એથી જ એની અનુભૂતિ આત્મા દ્વારા છે. શાસ્ત્રોએ આ જે આનંદ છે એને પણ ત્રણ રીતે સમજાવ્યો છે. એક વિષયાનંદ, બીજો આધ્યાત્મિક આનંદ, અને ત્રીજો આદિ દૈવિક આનંદ. શાસ્ત્ર એક જ વસ્તુના ત્રણ સ્વરૂપો સમજાવે છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. જો આપણે દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ગંગા નદી છે, એનું જળ છે, એ જળ એ આદિભૌતિક સ્વરૂપ છે, દેખાય છે આપણને. ગંગાજીમાં શક્તિ છે પાપોને દૂર કરવાની, આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ છીએ, તે આધ્યાત્મિક સ્વરૂપ છે. અને કોઈક ભક્ત હોય ગંગાજીનો તો ગંગાજી એને મૂર્તિ સ્વરૂપે પણ દર્શન આપતા હોય છે, આ આદિદૈવિક સ્વરૂપ છે. આવી રીતે જે વિષયાનંદ છે, એ વિષયાનંદ વિષયોને ભોગવવાથી મળતો આનંદ છે. ખરેખર તો આપણો વિષયાનંદ પણ વાસ્તવમાં સંપૂર્ણ આનંદ નથી. આપણે તો વિષયાનંદના આભાસનો અનુભવ કરીએ છીએ. સાચો વિષયાનંદ તો ઇન્દ્ર ભોગવે છે. ઇન્દ્રપદ પામવા કેટલા બધા સત્કર્મ કરવા પડે, આથી એ બધું પુણ્ય સંચિત થાય, ત્યારે કોક કાળે ઇન્દ્ર બનાય. ઇન્દ્ર બન્યા પછી વિષયો ભોગવો, એ વિષયો ભોગવતા ભોગવતા પુણ્ય પરવાર્યું એટલે પાછા પૃથ્વી ઉપર પટકાયા. તો વિષયાનંદની આપણે વાત કરી ટૂંકમાં. ત્યાર પછી બીજો આધ્યાત્મિક આનંદ. આ આધ્યાત્મિક આનંદ એ અક્ષર બ્રહ્મમાંથી પ્રાપ્ત થાય છે. અક્ષર બ્રહ્મ એ પરમાત્માને રહેવાનું સ્થાન છે. મનુષ્ય જ્ઞાનના માધ્યમથી વૈરાગ્યનું આચરણ કરે, પરિણામે એને મોક્ષ મળે, અને મોક્ષ મળે એટલે અક્ષર બ્રહ્મમાં જઈને
એ મળી જાય. વિષયાનંદ કરતા આ નો ડાઉટ કિંમતી છે, પણ જીવ અક્ષર બ્રહ્મમાં મળી ગયો, એને આનંદ પ્રાપ્ત તો થયો, પણ એ આનંદનો અનુભવ અક્ષર બ્રહ્મમાં ગયા પછી ત્યાં પ્રાપ્ત થતો આધ્યાત્મિક આનંદ, એની અનુભૂતિ જીવને હોતી નથી. અને છેલ્લે જે બાકી રહ્યો તે આધિદૈવિક આનંદ. તો આ આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક આનંદ, એમાં સર્વશ્રેષ્ઠ એ આધિદૈવિક આનંદ છે. તે ભજનાનંદ પણ કહેવાય છે, સ્વરૂપાનંદ પણ કહેવાય છે, પરમાનંદ પણ કહેવાય છે. જ્યારે નિશ્ચિતપણે આપણે કૃષ્ણના જ બની જઈએ ત્યારે કૃષ્ણ આપણા શરીરમાં એક અપ્રતિમ સામર્થ્ય આપે છે, અને આ સામર્થ્ય આપણે કૃષ્ણની અંદર જે સ્વરૂપાનંદ રહેલો છે, કારણ કે સ્વરૂપાનંદ એ કૃષ્ણમાં રહેલો છે, એટલે એ કૃષ્ણમાં રહેલા સ્વરૂપાનંદને માણવાનું જે સામર્થ્ય છે, એ આપણે જો કૃષ્ણ ના બની જઈએ તો કૃષ્ણ કૃપા કરીને આપે, અને એ આનંદ આપણે જ્યારે માણીએ ત્યારે એ આનંદ આધિદૈવિક અને સર્વોત્કૃષ્ટ આનંદ છે. અહીં આનંદની અનુભૂતિ જીવને થતી હોય છે, એટલે સૌથી ઉચ્ચ કોટીની આ આનંદની અનુભૂતિ છે. કૃષ્ણના સ્વરૂપનો આનંદ શ્રેષ્ઠ એટલા માટે છે કે આનંદની ગણના વેદોએ કરેલી છે. ત્યાં એક ચક્રવર્તી રાજાના આનંદથી લઈને અક્ષર બ્રહ્મ સુધીના આનંદનું મેઝરમેન્ટ માપ આ શ્લોકો બતાવે છે. એમાં એક ચક્રવર્તી રાજા હોય, વેદનું અધ્યયન કર્યું હોય, તંદુરસ્ત હોય, બધા જ ભોગો ભોગવવાની એનામાં ક્ષમતા હોય, સદાચારી હોય, યુવાન હોય, એને જે આનંદ પ્રાપ્ત થાય ભોગો ભોગવતા, તે આનંદનું એક માપ, એક યુનિટ એને આપણે સ્વીકારીએ તો તેનાથી 100 ગણો આનંદ એ મનુષ્ય ગંધર્વનો હોય, તેનાથી 100 ગણો આનંદ દેવ ગંધર્વનો હોય, તેનાથી 100 ગણો આનંદ ચીર પિતૃઓનો હોય, તેનાથી 100 ગણો આનંદ અજાનજ દેવોનો હોય, તેનાથી 100 ગણો આનંદ કર્મદેવોનો હોય, તેનાથી 100 ગણો આનંદ દેવલોકનો હોય, તેનાથી 100 ગણો આનંદ ઇન્દ્રનો હોય, તેનાથી 100 ગણો આનંદ બૃહસ્પતિનો હોય, તેનાથી 100 ગણો આનંદ બ્રહ્માનો હોય, અને તેનાથી 100 ગણો આનંદ અક્ષર બ્રહ્મનો હોય. આમ એક ચક્રવર્તી રાજા ભૂતલ ઉપર એના આનંદથી લઈને અક્ષર બ્રહ્મ સુધીના આનંદની મીમાંસા એની ગણના કરી, પણ એ અક્ષર બ્રહ્મની ઉપર પર એ તો પરબ્રહ્મ છે, કૃષ્ણ છે, તેની ગણના શાસ્ત્રો કરી શકતા નથી. એટલે શ્રી મહાપ્રુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી કે પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત્ કૃષ્ણ એવ ગતિર્મમ. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું કે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. આમ કહીને જે પૂર્ણની વાત કરી ત્યાં પૂર્ણાનંદ કૃષ્ણ જ છે. શ્રુતિ આ કૃષ્ણને આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ તરીકે ઓળખાવે છે. પ્રત્યેકે પ્રત્યેક અંગ કૃષ્ણનું આનંદથી ભરેલું છે, જેમ સાકરની પૂતળીનું પ્રત્યેક અંગ સાકર છે, એમ આ પરબ્રહ્મ અગણિતાનંદ જેનો આનંદ માપી ન શકાય એવા કૃષ્ણનું પ્રત્યેક અંગ આનંદ છે. પ્રત્યેક અંગથી આનંદનો જ રસાસ્વાદ છે. મન સાથે સંકળાયેલી લાગણીઓ કે સંયોગોને સહન કરવા જોઈએ. આ ધૈર્ય માટે મહાપ્રુજી આપણને આ સમજાવે છે કે મનની લાગણીઓ અને આવેગો સંયોગો એને સહન કરીએ. મહાપ્રુજી સમજાવે છે કે મન જવાબદાર છે આના માટે. તું યેન કેન પ્રકારેણ મન કૃષ્ણે નિવેશીએ. કોઈ પણ પ્રકારે મનનો પ્રવેશ પૂર્ણાનંદ કૃષ્ણમાં કરાવી દેવો, જેથી લાગણીઓ અને સંવેગો કે આવેગો આપણને હલાવી ન શકે. લાગણીઓ અને આવેગોની યાતના સહન કરવી તેનું નામ ધૈર્ય છે. એટલે સહનશક્તિનો વિકાસ એનું નામ ધૈર્ય કહેવાય.
दुखनी अनुभूति करतो माणस एना चैतन्यमां पण परिवर्तन आवतो होय छे। एटले जे दुखनी अनुभूति जे माणस करे छे तो एनी चेतनामां पण परिवर्तन आवतो होय छे। आ परिवर्तन शरीर तथा बुद्धि साथे संकळायेलुं छे। एटले जो विवेक द्वारा बुद्धिनी शुद्धि हशे तो आपणे आ परिवर्तन जेवुं चालू थशे आपणे समझी लईशुं के हवे आवेगो उत्पन्न थया छे, हवे लागणी उत्पन्न थई छे, तो आपणे तरत ज એ બધા પરિવર્તનને જોઈને આપણા ઉપર બ્રેક મારીશું। પરિણામે એ ચેતનાનું પરિવર્તન શારીરિક પરિવર્તન આંતરિક પરિવર્તન સુધી નહીં લઈ જાય। શારીરિક પરિવર્તન એટલે દાખલા તરીકે ક્રોધ આવ્યો તો અવાજ ફાટી ગયો, જૂઠું બોલવું છે જીભ થોથરાઈ ગઈ, એ સાથે આંતરિક પરિવર્તન પણ આવશે। ક્રોધ આવશે એટલે નાડીની ગતિ વધશે, હૃદયના ધબકારા વધશે, શ્વાસોશ્વાસની ગતિ બદલાશે। તો આ પરિવર્તનો દર્શાવે છે કે આપણી જાત પરનો કાબૂ આપણે ગુમાવી દીધો છે। આવા પરિવર્તનો ઘણીવાર માણસને જીવતી લાશ જેવા કરી દેતા હોય છે। કોક શાયરે કહ્યું છે કે અરમાં તમામ ઉમ્ર કે સીને મેં દફન હૈ, અરમાં તમામ ઉમ્ર કે સીને મેં દફન હૈ, હમ હરતે ફિરતે લોગ મજારો સે કમ નહીં। આમ મહાપ્રભુજી આથી જ પોતાના આશ્રિતોને શીખવે છે કે સહનશક્તિનો વિકાસ કરો જેથી સર્વ યાતનાઓમાં આપણે સામનો કરી શકીએ અને એ જ રીતે આપણે મનથી ધૈર્ય સિદ્ધ કરી શકીશું। આમ ધૈર્ય એ મનને શુદ્ધિ કરશે, વિવેક બુદ્ધિને શુદ્ધિ કરશે, ધૈર્ય એ મનને શુદ્ધ કરશે। અને એટલા માટે મહાપ્રભુજીએ એક ચાવી બતાવી કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, જીવીએ ત્યાં સુધી હંમેશા માટે દુઃખોને સહન કરો। શ્રી મહાપ્રભુજીના અંગભૂત આપ શ્રીના સેવકોએ આ શીખ જીવ્યા ત્યાં સુધી આચરી છે। એટલે જ સુરદાસજીએ કહ્યું કે સહન બરાબર રહ નહીં, એ મન તું કર લે સહન, સહન સબન કા સાર હૈ, એ સૂરદાસ કી કહાની। હવે શ્રી મહાપ્રભુજી ધૈર્ય માટે મનને દુઃખ સહન કરવાની સમજ આપે છે, તો આ દુઃખો વિશે પણ આપણે થોડુંક સમજી લઈએ। મહાપ્રભુજી પોતાના વિવેક ધૈર્યાશય ગ્રંથમાં ત્રણ પ્રકારના દુઃખો ગણાવે છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક। આધિભૌતિક દુઃખ શરીર સાથે સંકળાયેલું છે, તાવ આવ્યો, ઈજા થઈ, શરીર સાથે સંબંધ ધરાવનારાઓએ આપણને દુઃખો આપ્યા, આ બધા આધિભૌતિક દુઃખના પ્રકાર છે। આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિયો સાથે અને માનસિક છે, દાખલા તરીકે કામ ક્રોધ વગેરે જે આવેશો છે એમાંથી આવા દુઃખો જન્મતા હોય છે। અને આધિદૈવિક દુઃખ એ આત્મા સંબંધી છે, જ્યારે તે પ્રારબ્ધના ભાગ રૂપે પણ આવતું હોય છે। મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ત્રણેય દુઃખોને સહન કરવા જોઈએ અને ત્રણ દુઃખો સહન કરવાની રીત પણ મહાપ્રભુજી અદ્ભુત બતાવે છે। આધિ ભૌતિક દુઃખ છે ને એને છાસની ભાવનાથી સહન કરવા, કેમ? કારણ કે છાસ નિસત્વ છે, પણ માખણ એમાં જે છે એ અગત્યનું છે, છાસનો કોઈ અર્થ નથી, પણ એમાં રહેલું માખણ અગત્યનું છે। એટલે દેહના દુઃખો, સગા સંબંધી તરફથી આવતા દુઃખો, ધંધા રોજગારમાં પડતા દુઃખો, એમાં છાસની ભાવના કરવી, એની બહુ પરવા ન કરવી, પણ આ બધા સાથે પણ કૃષ્ણના પ્રત્યેના ભાવરૂપી જે માખણ છે જીવનમાં એને આપણે સાચવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। એક સુંદર દૃષ્ટાંત એક આચાર્ય બાલકે આપ્યું છે કે એકવાર એક ગોવાળણી છે એ એની સૈયરો સાથે છાસ વેચવા નીકળી, ચોમાસું છે, જમીન સરકણી થઈ, કોઈક કારણસર એમાં નાસભાગ થઈ, બધી ગોવાળણો લપસી લપસી એ સાથે માથે રહેલા છાસના માટકા પડ્યા, ફૂટ્યા, બધી જ ગોવાળણો રડવા લાગી, ત્યારે એક ગોવાળણ એવી હતી જે હસતી નહોતી, જે હસતી હતી, રડતી નહોતી પણ એ હસતી હતી। એની બધી સૈયરોને નવી લાગી કે અમે રડીએ છીએ ને હસે છે, એનું કારણ પૂછ્યું કે બેની તને કેમ
हसू आयु तरह एने वृत्तांत कहो कि हूँ एक ब्राह्मण की पत्नी थी अमार एक नानो पुत्र हतो। एक वार अमे त्रणे जना यात्राए निकल्या रस्ता में एक घोर वन प्रदेश आव्यो थाक्या पाक्या अमे त्रणे सूता हता त्यां ए प्रदेशनो एक राजा त्यांथी निकल्यो मारा स्वरूपथी मोहांत थयो हूँ सूती हती मारो पति सूतो हतो मारो पुत्र सूतो हतो अमने कोईने खबर न पड़ी घसघसाट ऊँघमां अने ए राजा मने ऊँघती उठालीने साथे लई गयो मारा पति के पुत्र ने खबर न पड़ी राजा मने तेना महल में लई गयो मने राणी तरीके राखी पर मने एवुं हतुं कि मारो पति मने गमे त्यारे मळशे ज आथी मैं राजा ने कह्युं कि हे राजा मारे एक व्रत छे जेमां मारे भिक्षुकोने रोज अनाजनुं दान करवुं पड़े थोड़ाक महीना हूँ करीश मारुं व्रत पूरुं थशे पछी हूँ तारा ताबे थईश। राजा मानी गयो हूँ रोज भिक्षुकोने अन्नदान करती थी एमां एक वक्त अन्नदान करता करता मारा पतिनी राह जोती हती अने मने मारो पति देखायो। हवे आ बाजू मारा पतिनी वात करूँ कि मने तो राजा लई गयो मारो पति जाग्यो मने न जोई बेबाकड़ो थई गयो मने शोधवा निकळ्यो एटलो बधो व्याकुळ हतो कि अमारा नाना पुत्रने पण भूली गयो अने फरतो फरतो ए ज राज्यमां आव्यो જેનો રાજા મને ઉપાડી ગયો હતો અને હું અન્નવ્રત ખોલીને બેઠી હતી અને મને હતું કે મારો પતિ આવશે અને મારો પતિ આ ફરતો ફરતો અન્ન લેવા મારી પાસે આવી પહોંચ્યો। મેં એને ઓળખ્યો અને ઈશારાથી સમજાવ્યો કે ગામની બહાર મંદિર છે ત્યાં મારી રાહ જોજે હું ગમે તે રીતે ત્યાં પહોંચીશ। હવે મેં રાજાને કહેણ મોકલ્યું કે આજે મારું વ્રત પૂરું થયું છે તમે મારો સ્વીકાર કરવા મારા મહેલમાં પધારો। રાજા આવ્યો મેં રાજાને ખૂબ જ મદિરા પીવડાવી એ બેહોશ થયો મેં તેની તલવારથી તેને જ માર્યો રાજાનો પહેરવેશ મેં પહેરી લીધો જેથી મને કોઈ રોકે નહીં અને મહેલની બહાર હું નીકળી ગઈ। આ બાજુ મારો પતિ મંદિર આવ્યો મારી રાહ જોતો હતો ત્યાં એક સાપ આવ્યો મારા પતિને કરડ્યો મારો પતિ મૃત્યુ પામ્યો। હું મંદિરે પહોંચી ત્યારે મેં મારા મૃત પતિને જોયો હવે જો હું ત્યાં રોકાઈ રહું તો પકડાઈ જવાનો મને ડર હતો એટલે રાજાની હદ મારે તરત છોડવી હતી એટલે હું મારા મરેલા પતિને ત્યાં મૂકી મંદિરમાંથી તરત ભાગી અને ભાગીને રસ્તામાં હું એક વેશ્યાના હાથમાં પડી અને મારે વેશ્યાનો ધંધો શરૂ કરવો પડ્યો। હવે મારા નાના પુત્રની વાત કરું તો એ પણ આ બાજુ જ્યારે ઉઠ્યો ત્યારે અમને ન જોયા રડવા લાગ્યો નાનો હતો રસ્તામાંથી એક વણજારો નીકળતો હતો એ વણજારાએ રડતા છોકરાને જોયો વણજારાને કોઈ સંતાન નહોતો એને આ બાળકને લઈ લીધો એને ઉછેર્યો મોટો કર્યો છોકરો હવે યુવાન થયો। એકવાર એ ફરતો ફરતો અનાયાસે મારી પાસે જ આવ્યો હું તો એ વખતે વેશ્યા બની ગયેલી હતી મારી પાસે આવ્યો મારી સાથે એને કુકર્મ કર્યું મેં જ્યારે એના ખુલ્લા શરીરને જોયું ત્યારે એના પરના ચિહ્નોએ મને ચોંકવી કારણ કે એના ચિહ્નો શરીરના એ મારા જ્યારે પુત્રના ચિહ્નો હતા તેના જેવા હતા। મેં પેલા યુવકને પૂછ્યું એ યુવક એના પાલક પિતાને પૂછી આવ્યો અને કીધું કે ના તું મારો બેટો નથી ત્યારે નક્કી થયું કે એ જે છોકરો આવ્યો મેં કુકર્મ કર્યું તે મારો છોકરો હતો હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નહોતો। આથી લાકડા સળગાવી હું ચિતામાં બેઠી ત્યાં વરસાદ આવ્યો ચિતા બંધ થઈ ગઈ મુસળધાર વરસાદ વરસ્યો લાકડા તણાયા હું પણ સાથે તણાઈ એ ગોવાળિયાએ મને જોઈ મને બચાવી મારી સાથે લગ્ન કર્યા એટલે આ ગોવાલણ જેની છાસ ઢળી છે બધી ગોવાલણો રડે છે હસે છે તે હવે એની સચીઓને કહે છે કે આટલા બધા દુઃખો મારા જીવનમાં મેં જોયા ત્યાં હવે આ છાસ ઢોળાવાના દુઃખને હું ક્યાં રડું કે શું કરું। મહાપ્રભુજી કહે છે કે વાસ્તવમાં આવા બધા દુઃખો જેમ પેલી ગોવાલણે અનેક દુઃખો ભોગવ્યા અને દુઃખો જોયા દુઃખો ભોગવ્યા તો એને દુઃખનો સામનો કર્યો એમ આપણે પણ જીવનમાં આવા દુઃખો આવે તે વાસ્તવમાં આપણા જીવનનું ઘડતર કરે છે। રશિયામાં એક નાનો બાળક બાપ દારૂડિયો બાળકને ખૂબ ભણવું હતું જીવનમાં કંઈક બનવું હતું પણ દારૂડિયા બાપે એને માર્યો સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો એક પસ્તીવાળાની દુકાને અને નોકરીએ ગોઠવી દીધો। આ બાળક ફુરસદની પડે પસ્તીઓ જે આવતી એમાં જુદી જુદી ચોપડીઓ વાંચતો વિચારતો થયો
આમ કરતા કરતા એણે પોતે એક વાર્તા લખી, તેના મિત્રોએ તેને પ્રોત્સાહન આપ્યું. રશિયાના એક સિદ્ધ હસ્ત લેખક છે, એના આ લેખના ખૂબ ખૂબ વખાણ કર્યા. બાળકનું જીવન હવે બદલાઈ ગયું, બધા દુઃખોને એને અત્યાર સુધી ધૈર્યથી સહન કર્યા, અને આવા દુઃખોને ધૈર્યથી સહન કરનાર આ બાળક વિશ્વમાં મેક્સી નામના લેખક તરીકે વિખ્યાત થયો, જેણે એક અભૂતપૂર્વ નોવેલ આ વિશ્વને આપી, જે મધર તરીકે આજે પણ પ્રખ્યાત છે. કૃષ્ણના સ્વભાવની આ જ ખૂબી છે કે પોતાના ભક્તોના દુઃખમાં તે એકદમ નિકટ હોય છે. આથી કુંતામાં પોતાના ભત્રીજા કૃષ્ણ પાસે એ જ માગે છે કે મારે દોલત નથી જોઈતી, મારે ઐશ્વર્ય નથી જોઈતું, મારે તો વિપદા સંતુ ન શશ્વત, મને તો દુઃખો જ મળો. હે કૃષ્ણ, અમને દુઃખ આપો, કારણ કે દુઃખમાં તમને યાદ આવીશ. દુઃખ સહન કરનાર વ્યક્તિઓનો જો કોઈ આદર્શ હોય તો ભાગવતમાં મળે છે. રાજા રંતિદેવ ભાગવતના નવમ સ્કંદમાં એની કથા સુખદેવજી કહે છે કે એકવાર રાજ્યમાં દુકાળ પડ્યો, ધન ધાન્ય હતું ત્યાં સુધી તો રંતિદેવે બધાનું પોષણ કર્યું, પ્રજાની પડખે રહી દુકાળમાં બધું જ પ્રજા માટે વાપર્યું, હવે રાજા પાસે કંઈ જ ન રહ્યું. 48 દિવસ પાણી વગર ના ગયા. એક દિવસ રંતિદેવ ક્યાંથી ખાદ્ય સામગ્રી અને પાણી પ્રાપ્ત કરી અને લઈને બેસે છે, ત્યાં એક અતિથિ આવ્યો, માગ્યું. રંતિદેવે એને ભગવદ ઈચ્છા માની, એને જાકારો ન આપ્યો પણ થોડું ખાવાનું આપ્યું. પાછી વધેલી સામગ્રી લઈ એ ખાવા બેઠો. ત્યાં બીજો એક અતિથિ આવ્યો, દુર્બળ રંતિદેવ, મોં ઉપર દુઃખ નથી બતાવતા, કટુતા નથી બતાવતા, અને એ બચેલા અનાજનો પણ થોડો ભાગ પેલા બીજા અતિથિને આપે છે. ત્યાં તો ખાવા બેઠા, અને ત્રીજો અતિથિ એક કૂતરાને લઈને આવ્યો. સહજતાથી પ્રસન્ન ચિત્તે હસતા મુખે રંતિદેવે બાકીનું બધું આ ત્રીજા અતિથિને પણ આપી દીધું. હવે તો માત્ર જળ બાકી હતું, એ જળ પીવા ગયો, ત્યાં કે બૂમ પાડી કે મારે પાણી પીવું છે, પાણી પાણી. રંતિદેવે તે જળ પણ તે તરસ્યાને આપી દીધું અને પ્રભુ પાસે માગ્યું કે હે પ્રભુ, તું આજે મારી પર પ્રસન્ન થયો હોય તો મારે નથી સ્વર્ગ જોઈતું, મારે નથી સુખ જોઈતું, મારે નથી સમૃદ્ધિ જોઈતી, પણ મારા આ નગરજનો એના તમામ દુઃખ હું તેમના મન બનીને સહન કરી લઉં, એ પ્રભુ આવું મને સામર્થ્ય આપો. આમ રંતિદેવ એ ધૈર્યનું પ્રતીક છે. ધૈર્ય સિદ્ધ જે વ્યક્તિએ કરી છે એ વ્યક્તિ દુનિયાને બદલે છે. માટે કોકે કહ્યું કે જો તૂફાનો મેં પલતે હૈ વોહી દુનિયા બદલતે હૈ. આ ક્ષણે આ દુઃખની વાત સહન કરવાની વાત છે. અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક થોમસ એડિસન આલ્વા એ પણ યાદ આવે, એને પણ વંદન કરવાનું મન થાય. અબજો ડોલર ખર્ચીને પ્રયોગશાળા બનાવી છે, પ્રયોગો કરે છે. એમાં એક વખત પ્રચંડ આગ લાગી, બધું ભસ્મીભૂત થયું. ત્યારે ડર્યા અને ડગાયા વગર એડિસન કુદરતના આ એક પહેલુંને માણતા હતા. પોતાના પુત્રને કહે છે કે તારી મા ક્યાં છે, જા એને જલ્દી બોલાવી લાવ. આવું અદ્ભુત દ્રશ્ય ફરી ક્યાં જોવા મળશે? જરૂર આપણી કંઈક ભૂલ છે જે પ્રભુ આ અકસ્માત દ્વારા સુધારવા માગે છે. આનું નામ ધૈર્ય કહેવાય. શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયમાં દુઃખ ડરામણા નથી, પ્રભુને પધારવાના વધામણા છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનને થયેલો વિષાદ દુઃખ તે મનથી અનુભવતો હતો, તેનાથી અર્જુનમાં થયેલું પરિવર્તન દેખાય છે. મેં આગળ જ કહ્યું કે સુખ દુઃખ છે એ ચેતનામાં ફેરફાર કરે છે. અર્જુનને પણ મનમાં વિષાદ થયો છે, એના ચિહ્નો એના પરિવર્તન શરીરમાં દેખાય છે. પોતે જ કહે છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષસ જાયતે. અર્થાત મારું અંગ શિથિલ થવા લાગ્યું છે, મોં સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે. ગાંડિવમ સંસ્રતે હસ્તાત ત્વક્ચૈવ પરિદધ્યતે. હાથમાંથી ગાંડિવ ધનુષ એ પડી રહ્યું છે, ચામડી પણ ખૂબ મારી બળી રહી છે. આમ અંદર થતા દુઃખ જે ચેતનામાં પરિવર્તન કરે છે તે અહીંયા અર્જુનના વિષાદમાં દેખાય છે. ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગમાં અર્જુને જે રજૂઆત કરી તેના જવાબમાં બીજા અધ્યાય સાંખ્ય યોગમાં
શ્રી કૃષ્ણ અર્જુનને એ જ શીખ આપે છે. તાન તિતિક્ષ્વ ભારત, હે ભારત, અહીંયા અર્જુનને ભારત કહે છે, હે ભારત તું એને તિતિક્ષ્વ એને સહન કર. આમ અર્જુનને ભારત કહીને કૃષ્ણ આપણે બધા ભારતવાસીઓને એ જ શિખામણ જાણે આપતા હોય ગીતામાં એવું લાગે છે કે હે ભારતીયો તમે પણ આ દુઃખોને સહન કરતા શીખો. જો કે અર્જુનના દુઃખથી આપણને ગીતાજી મળ્યા. શ્રી વ્યાસ મહર્ષિજીને પણ દુઃખ હતું, વેદોના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો રચ્યા, ભાગવત ભારત વગેરે લખ્યું, છતાં મનથી કંઈક ખૂટતું લાગ્યું, ખૂટતું હતું, છેવટે ખૂંસતું થયું, તેથી મનમાં દુઃખ થયું. પ્રભુ કૃપાથી નારદજી તેમને મળ્યા અને એ નારદજીએ એમને સમાધિની આજ્ઞા કરી, વ્યાસે સમાધિ કરી અને એમાં આપણને ભાગવત મળ્યું. વાલ્મીકીજીને યાદ કરીએ, ઋષિએ ક્રૌંચ પક્ષીનો વધ જોયો અને મનમાં દુઃખ થયું, અનુષ્ઠુપ છંદ મોંમાંથી સરી પડ્યો અને આપણને રામાયણ મળી. આમ મોટાઓના દુઃખમાંથી જગતને તો કંઈકની કંઈક પ્રાપ્તિ થઈ છે. એટલે દુઃખમાં પ્રભુને ફરિયાદ ન કરતા ફરી ફરી યાદ કરીએ તો પ્રભુ મળી જ જાય અને પછી દુઃખ ક્યાંથી રહે. તો આધી ભૌતિક દુઃખને આપણે દ્રષ્ટાંત દ્વારા જોયું, હવે આધ્યાત્મિક દુઃખ એનું પણ ઉદાહરણ શ્રીમદ ભાગવતમાં મહાપુરુજી બતાવે છે અને એ છે આધ્યાત્મિક દુઃખ જડ ભરતની જેમ સહન કરવા એમ મહાપુરુજી આજ્ઞા કરે છે. ભાગવતના પંચમ સ્કંધમાં જડ ભરતની કથા છે. ભરતજી તો ઋષભદેવના પુત્ર હતા, પિતા પાસેથી રાજ્ય મળ્યું અને રાજ્ય તો એવું કર્યું કે આ શાસિત દેશ ભારત ખંડ તરીકે આજે ઓળખાય છે. લગ્ન કર્યા, 5 પુત્રો થયા, પુત્રોને રાજ્ય આપી ભરત પુલહાશ્રમમાં આવ્યા, ભક્તિનિષ્ઠ બન્યા. ભગવાનને ભજતા તો હતા પણ હજી મનની ચંચલતા ગઈ નથી. એકવાર સવારે નદીમાં હરણીના બચ્ચાને ડૂબતું જોયું, બચ્ચાને બચાવ્યું પણ તે બચ્ચામાં આસક્તિ થઈ, હરિનું સ્મરણ છૂટી ગયું. ભરતજીનો અંત સમય આવ્યો પણ મન તો બચ્ચામાં જ રહ્યું. મર્યા પછી હરણનો દેહ મળ્યો, પ્રભુ કૃપાથી પૂર્વજન્મ યાદ હતો. અંતકાલ આવ્યો હરણ તરીકે, પાછા પુલહાશ્રમમાં આવ્યા અને ત્યાં મૃગનું શરીર છોડી દીધું. ત્રીજો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો. 9 ભાઈઓ હતા, એ બધા એક બહેન પણ હતી. પૂર્વજન્મની યાદ તો ભરતજીને ભગવત કૃપાથી હતી એટલે આ જન્મમાં પોતાની ભૂલ સુધારી પોતાને જ મસ્તીમાં જીવતા પૂર્વજન્મના બળથી જડ જેવા મુખ બધીર બનીને જીવવા લાગ્યા. ભાઈઓ ભરતને ગાંડો જડ ગણતા, ખેતરમાં ભરતજીને જોતરી દેતા. ભરતજી કાંઈ જ માગતા નહોતા, વગર માગે જે મળે તેમાં આનંદ માણતા, કોઈ સ્વાદ નહીં, કોઈ વાદ નહીં. એકવાર તો આ ભીલ લોકો ભદ્રકાલીના મંદિરમાં ઉપાડી ગયા ભદ્રકાલીને બલિ આપવા માટે, મનુષ્ય બલિ આપવા આ ભીલ લોકો લઈ ગયા, પણ ભદ્રકાલીએ એમનું રક્ષણ કર્યું. આ ભક્તનું સામર્થ્ય એટલું હતું, તેજ એટલું હતું કે ભદ્રકાલીએ ભરતની રક્ષા કરી. એ જ વખતે રાજા રહુગણ પાલખીમાં બેસીને જ્ઞાન મેળવવા જતા હતા, એને આ ભરતને જોયો, ભરતને બેઠ્યો સમજીને આ પાલખીને ઉચકવા આપી. ભરતજી ઉપર એણે ગુસ્સો કર્યો, ગમે તેમ બોલ્યા પણ જડ ભરતજીએ રાજાને ખૂબ જ સાત્વિકતાથી માફ કર્યો, મધુર શબ્દોમાં સાચું જ્ઞાન કરાવ્યું. આમ ભરતજીએ અનેક દુઃખો સહન કર્યા, ફરિયાદ કર્યા વગર સહન કર્યા અને દુઃખ દેનારને પણ સન્માર્ગ બતાવ્યો. આમ આપણે પણ દશ ઇન્દ્રિયો અને મનથી ભગવદ રસમાં છકેલું રહેવું જોઈએ. અષ્ટછાપ કવિ એટલે જ કહે છે કે યહ મન લાગ્યો મેરો શ્યામ સુંદર અહીર સો. બસ જો મન માધવમાં મળી ગયું પછી દુઃખો આપણને તેનો અહેસાસ નહીં કરાવે. આથી જ મહાપ્રભુજી જડ ભરતજીની જેમ પોતાના સેવકોને ઇન્દ્રિય સંબંધી આધ્યાત્મિક દુઃખો સહન કરવા માટે સમજાવે છે. અને હવે રહ્યા આધિદૈવિક દુઃખો, તો મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે આધિદૈવિક દુઃખો કેમ સહન કરવા. તો આધિદૈવિક દુઃખો
વ્રજના ગોપીજનોની જેમ સહન કરવા જોઈએ. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં રાસનો પ્રસંગ છે. પ્રભુને રાસ કરવાની ઈચ્છા છે, આ દ્વારા પોતાના અનન્ય ભક્તો શ્રી ગોપીજનોને મહાફલનું દાન કરવું છે. પ્રભુએ વેણુનાદ કર્યો, વનમાં થયેલો વેણુનાદ આ વ્રજમાં રહેલા ભક્તોએ ઘરમાં સાંભળ્યો. કેટલાક ગોપીજનો ઘરમાં કામ કરતા હતા, તે પડતા મૂકી અને મન ભણી દોડ્યા. પ્રભુ પાસે જ્યારે આવ્યા ત્યારે પ્રભુ એમને ઘરે પાછા જવાની આજ્ઞા કરી. શ્રી ગોપીજનોએ કહ્યું કે બધું છોડીને તો આપના શરણે અમે આવ્યા છીએ અને આપ અમારા માટે સર્વસ્વ છો. પ્રભુને આ જવાબથી આનંદ થયો, રાસનું દાન કર્યું. આ ફલમાં થયેલ જે આરંભનું દુઃખ પ્રભુએ જે પાછું જવાનું કહ્યું એ રાસના ફલમાં થયેલું પ્રારંભિક દુઃખ છે, એ દુઃખ ગોપીજનોએ સહન કરી લીધો. તો આ જે દુઃખ છે એ આધિદૈવિક પ્રકારનું દુઃખ કહેવાય. આ જ રીતે કેટલાક ગોપીજનો વેણુના સાંભળીને પ્રભુ પાસે જવું હતું પણ ઘરના લોકોએ એમને રોક્યા, એ પહોંચી ન શક્યા. ભગવાનનો વિરહ આ ગોપીજનોને થયો છે. એ બધા અંતર્ગૃહ હતા ગોપીજનો છે, એમના પ્રાણ છૂટ્યા, પ્રભુમાં મળી ગયા. આ ગોપીજનો એ પણ આરંભે પ્રભુ પાસે નથી પહોંચી શક્યા, તો આ ઘરમાં રહેલા ગોપીજનોને પણ થયેલું દુઃખ એ પણ આધિદૈવિક પ્રકારનું દુઃખ છે. આમ આધિદૈવિક દુઃખ એ આત્મા સંબંધી છે, તે પ્રભુની પ્રાપ્તિમાં વિલંબ થાય છે, તેના લીધે સામાન્યતઃ આ પ્રકારનું દુઃખ થતું હોય છે. અને આવું દુઃખ તેથી ગોપીજનોની ભાવનાથી સહન કરીએ એવું મહાપ્રભુજી શીખવે છે. અને આવું દુઃખ સહન કરીએ તો જ પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. આવું આધિદૈવિક દુઃખ નંદ યશોદાજીને પણ થયું છે. પ્રભુ ગાયો ચરાવવા જાય સવારના ત્યારે અને પ્રભુ મથુરા પધાર્યા ત્યારે નંદ બાબા યશોદા માને આવું દુઃખ થયું છે. આ દુઃખ તો શ્રેષ્ઠ છે. શ્રી મહાપ્રભુજી પોતાના માટે આવું દુઃખ પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે કે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. જે દુઃખ ગોકુલમાં નંદ બાબા યશોદાજી તથા ગોપીજનને થયું તેવું દુઃખ મને પણ થાવ. શ્રી ગોપીજનોએ દુઃખ સહન કર્યા છે, નંદ યશોદાજીએ દુઃખ સહન કર્યા છે, શ્રી મહાપ્રભુજી દુઃખ માગી લે છે આ પ્રકારનું. એટલે વૈષ્ણવ હોય તો દુઃખ ખાસ સહન કરવા જ જોઈએ. વૈષ્ણવ એટલે જેનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. તે ભૃગુ ઋષિ એક વખત બ્રહ્મા વિષ્ણુ મહેશમાં કોણ શ્રેષ્ઠ દેવ છે તેની પરીક્ષા કરવા માટે નીકળ્યા છે. પરીક્ષા કરતાં કરતાં વિષ્ણુ ભગવાન પાસે જાય છે. વિષ્ણુ ભગવાનની છાતીમાં પોતાના પગથી પ્રહાર કરે છે. વિષ્ણુ ભગવાનની સહનશક્તિનો ક્યાસ કાઢવો છે ભૃગુ ઋષિએ. વિષ્ણુ ભગવાન જરા પણ અપ્રસન્ન ન થયા, પૂરતું ભૃગુ ઋષિને કહ્યું કે ઋષિવર્ય, આપના કોમલ ચરણે મારી વજ્ર જેવી છાતીમાં પ્રહાર કર્યો, મને તો પીડા નથી થઈ પણ આપના કોમલ ચરણને તો પીડા થઈ નથી ને. લાવો આપના આ કોમલ ચરણને હું દબાવી દઉં, ચરણ સેવા કરો. આટલું જ નહીં, પોતાના આ ભક્તનું સ્મરણ ભૃગુલાંછન રૂપે સદાય પોતાના વક્ષસ્થળે ઠાકોરજીએ ધારણ કર્યું છે. આમ વિષ્ણુ સંબંધી વૈષ્ણવો પણ આ જ રીતે સહનશક્તિની પરાકાષ્ઠા સુધી પહોંચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ રીતે દુઃખી કરે તો સહન જ કરવું, એમાં કાયરતા નથી. કાયરતા તો દુઃખોથી ડરી જવામાં છે, તે દુઃખોથી તૂટી જવામાં છે. એટલે જ એક શાયરે કહ્યું, જો તૂફાનો મેં પલતે હૈ વોહી દુનિયા બદલતે હૈ. મન સાથે દુઃખની લાગણી જેમ સંકળાય છે તેમ મન સાથે સુખની લાગણી પણ સંકળાયેલી છે. સુખ લાગે ત્યારે છકી ન જવું, છલકાઈ ન જવું, દુઃખની જેમ સુખને પણ પચાવતા શીખવું જોઈએ. જો આમ નહીં કરીએ
तो ये सुख आपने पाछ अभिमान लावी देशे, अने अभिमान आवशे तो जे पेलो विवेक केटलाय प्रयत्न आपणे प्राप्त कर्यो छे बुद्धिनी शुद्धि करतो ए विवेक पाछो आपणे गुमावी देशुं, ए विवेक आपणो खोरवाई जशे। एटले सुखने पण पचावता शीखवुं जोईए। मळेलुं सुख आपणे करेला साधनोनुं फळ छे एम मानीए तो अभिमान थाय, एना करता आवेलुं सुख ए प्रभुनी प्रसादी छे अने प्रसादी तरीके आपणे ग्रहण करीशुं तो आपणामां अभिमान नहीं आवे। पेली कविता एक छे कि एक सरखा दिवस सुखना कोई ना जाता नथी, एटले मळेला सुखमां सौने सहभागी करवा, गमतानो गुलाल करिए गाड़ा एने गूंजी ना भरीए, मकरंदभाईने याद करिए आपणे। तो आ मळेला सुखमां सौने सहभागी करिए तो विवेक जळवाई रहेशे। त्यां सौने आमंत्रवा, दुखनी थाळी એકલાએ ચૂપચાપ જમી લેવી, પણ સુખમાં તો બધાને આમંત્રવા। આ ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવાથી ત્રણ પ્રકારે પ્રભુનો આશ્રય સિદ્ધ થશે, કારણ કે વિવેક આવશે તો ધૈર્ય આવશે, અને ધૈર્ય આવશે તો આશ્રય આવશે, અને ધૈર્ય એ દુઃખો સહન કરવાથી આવે। તો આ ત્રણ પ્રકારના દુઃખ આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવી એને સહન કરીએ તો પ્રભુનો આશ્રય પણ ત્રણ પ્રકારે સિદ્ધ થાય। આદિ ભૌતિક દુઃખ જે સહન કર્યા શરીરની પીડા વગેરે, તો એનાથી શરીર દ્વારા પ્રભુનો આશ્રય સિદ્ધ થશે। આધ્યાત્મિક દુઃખ સહન કરીશું તો મન દ્વારા પ્રભુનો આશ્રય સિદ્ધ થશે, અને આદિ દૈવિક દુઃખ સહન કરીશું તો આત્મા દ્વારા પ્રભુનો આશ્રય સિદ્ધ થશે। આમ શરીર મન અને આત્મા દ્વારા જો ધૈર્ય કેળવીશું તો આપણો આશ્રય ત્રણ રીતે પ્રભુમાં થઈ જ જશે। ધૈર્યનું સ્વરૂપ સમજાવી શ્રી મહાપ્રભુજી દુઃખ સહન કરવા માટે પણ કેટલીક વ્યવહારિક શીખ પણ આપે છે। મહાપ્રભુજીએ દુઃખ સહન કરવાની વિધામાં જુદા જુદા પહેલુંનો પણ વિચાર કરી આપણા જેવા જીવોને સમજાવ્યું છે કે ઘણીવાર દુઃખ એવું હોય કે એની મેળે જ જતું રહે, એને સહન કરવાની કોઈ જરૂર નથી, એ દુઃખ એની મેળે જતું રહે। દાખલા તરીકે શરીર ઉપર ઘા પડ્યો, મલમ પટ્ટા કર્યા, દવા કરી તો જશે, અને ઘણી વખત તો કશું કર્યા વગર પણ એ ઘા આપણો રૂજાઈ જશે। આમ વગર પ્રયત્ને જે દુઃખ દૂર થાય છે એને સહન કરવાનો આગ્રહ રાખવાની કોઈ જરૂર નથી। દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ એક ઘટમાળ છે, તેથી દુઃખ ભોગવવા એટલા બધા ન ટેવાવું કે દુઃખ જતું રહે તો પણ આપણે દુઃખી થઈએ। ઘણાને આવી ટેવ જ હોય કે દુઃખ એવા સહન કરે, દુઃખ એવા સહન કરે કે એમને પછી દુઃખ પછી સુખ આવે તે પણ એ લોકો ભોગવવા માટે લાયક ન રહ્યા હોય, એ એમની આદતથી મજબૂર થઈને દુઃખ જ શોધતા હોય। એક પ્રસંગ બનેલો હતો કે આપણે જે ભૂંડને રખડતા જોઈએ એમનો ખોરાક તો ઉકરડો હોય, નારદજી એક વખત ફરતા ફરતા પૃથ્વી લોક ઉપર આવ્યા, આ ભૂંડને જોઈને દયા આવી કે આ ઉકરડો ખાય જાય, એના કરતાં લાવ એને હું લઈ જાઉં સ્વર્ગમાં, આ દુઃખી છે એને હું સુખી કરું, સ્વર્ગમાં લઈ જાઉં ત્યાં સારું ખાવાનું મળે તો એનું દુઃખ દૂર થાય એમ નારદજી પરોપકારની વૃત્તિથી લઈ ગયા ભૂંડને સ્વર્ગમાં। સવારના છુટ્ટું મૂકી દીધું, નારદજી તો પોતાના કામે નીકળ્યા, અને કામ પતાવીને સાંજે નારદજી પાછા ભૂંડ પાસે આવ્યા ત્યારે ભૂંડ તો મરવા જેવું થઈ ગયેલું। નારદજી વિચારમાં પડ્યા કે ભાઈ આટલા સરસ સ્વર્ગમાં ખાવા પીવાના જલસા મોજ મજા, અને તું કેમ આવો ઢીલો પડી ગયો? ત્યારે ભૂંડે કહ્યું કે મને જે ઉકરડો ખાવા જોઈએ છે તે મને સ્વર્ગમાં મળતો નથી, એટલે બહુ દુઃખ સહન કરવા, બહુ દુઃખ સહન કરવા। તો એવી પ્રોફાઇલ ઉપર ના આવીએ કે આપણે પછી દુઃખ સિવાય બીજું કંઈ દેખાય નહીં, તો મહાપ્રભુજી આપણને આ અંગે પણ ચેતવીને માર્ગદર્શન તો આપે છે। દાખલા તરીકે શરીર મારું અસ્વસ્થ થયું, તાવ આવ્યો, કોઈ રોગ થયો તો સારવાર કરીને મારે સ્વસ્થ તો થવું જ જોઈએ, બસ તાવ આવ્યો છે તો મારે દુઃખ સહન કરવું જ છે એવો આગ્રહ મારે રાખવો ન જોઈએ। ઉપર બતાવ્યા પ્રમાણે સર્વત્ર પ્રભુની પ્રેરણાનો વિચાર કરતાં કરતાં દુઃખ સહન કરીશું
તો રોજ બરોજના આપણા જીવનમાં સ્ત્રી પુત્ર દ્વારા કે બીજા દુર્ધનો દ્વારા જે તિરસ્કારો થાય આપણને હસતા હસતા સહન કરવાની એ આદત પડી જશે. દુર્જનો એમની દુર્જનતા છોડતા નથી, તો આપણે આપણી સજ્જનતા શા માટે છોડવી જોઈએ? આ માટે જૈન આચાર્ય વિજયરત્ન સુંદરજીએ એક સુંદર સુવાક્ય વાગોળવા જેવું કહ્યું છે. તેવું શ્રી કહે છે કે અક્કડ થઈને પણ જિંદગી તો જીવાય, અક્કડ થઈને પણ જિંદગી તો જીવાય, જીતી પણ જવાય, પણ જિંદગી સરસ તો ત્યારે જ બને જ્યારે આપણે નમ્ર વલણ અપનાવીએ. મહાપુરુષોની આ અનુભવ સિદ્ધ વાણી છે, માટે આમાં સંશય કરવાની જરા પણ જરૂર નથી. શ્રી કૃષ્ણ પણ ગીતામાં એ જ કહે છે કે ભાઈ સંશય ન કર, કેમ? સંશય આત્મા વિનશ્યતિ, સંશય કરીશ તો તારો નાશ નિશ્ચિત છે. ઇન્દ્રિયોના ભોગો જીવનમાં વહેલા મોડા દુઃખોનું કારણ બને છે, પ્રાય દરેકનો આ અનુભવ તો છે જ. તેથી આપણી શક્તિ પ્રમાણે આ ભોગોનો મનથી વિચાર જ ન કરવો, વાણીથી ભોગોનું વર્ણન ન કરવું અને શરીરથી ભોગોને ભોગવવા નહીં. આમ આપણે આપણા મનને, વાણીને, શરીરને ખૂબ જ કંટ્રોલમાં રાખવાની જરૂર મહાપ્રભુજી બતાવે છે. એટલે મહાપ્રભુજી સેવાફલ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે લૌકિક ભોગો એ તો વિઘ્નવાળા છે, આવું જો સમજીશું તો જ આપણે આ ભૌતિક ભોગોથી દૂર રહીશું. પણ આ ભોગોની ભૂમિ બહુ લપસણી છે, લપસતા વાર નથી લાગતી, એમાંથી બચવું પણ સહેલું નથી. જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે ને વધારે ડૂબતા જઈએ એવી પરિસ્થિતિ હોય છે. દાખલા તરીકે મધુપ્રમેહનો દર્દી છે, સમજે છે કે મારે ગળ્યું છોડવાનું છે પણ એ છોડી શકતો નથી. રક્તચાપનો દર્દી સમજે છે કે મારે મીઠું ઓછું ખાવું છે, નિમક ઓછું લેવું છે પણ છોડી શકતો નથી. હૃદય અને ફેફસાના રોગોનો દર્દી સમજે છે કે ધૂમ્રપાન મારે છોડવું જોઈએ પણ છોડી શકતો નથી, કારણ કે પહેલાં આ બધા સ્વાદ અને ભોગ કર્યા છે, તે છૂટી શકતા નથી, પણ હવે એને છોડવાની જરૂર છે. પણ આવી અશક્ય પરિસ્થિતિ જ્યારે ઊભી થાય, પ્રયત્ન કર્યા છતાં પણ ન કરી શકીએ, ત્યારે તો છેવટે હરિનું શરણ આપણે સ્વીકારી લેવું જોઈએ. આમ અશક્ય પરિસ્થિતિમાંથી બચાવનારા હરિ જ છે, એટલે હવે એ હરિ ક્યારે બચાવે? તો જ્યારે આપણે હરિનો આશ્રય કરીએ ત્યારે. તો આજે શ્રી મહાપુરુષના દૃષ્ટિકોણથી જીવન અને ધૈર્યનો આપણે વિચાર કર્યો અને આ મહાપુરુષજી રચિત વિવેક ધૈર્ય છે ગ્રંથમાં ધૈર્યના સત્સંગને અહીંયા વિરામ આપી મારા સત્સંગને શ્રી મહાપુરુષજીના ચરણ કમલમાં નિવેદિત કરું છું. મહાપુરુષજી ભવિષ્યમાં કરાવશે ત્યારે જીવન અને ધૈર્ય આશ્રય વિશે આપણે મહાપુરુષજી જેમ વિચાર કરાવશે તે રીતે વિચાર કરીશું. સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ વંદન.